ટીવી સ્ક્રીન પરના આ બે દ્રશ્યો જુઓ. એક દ્રશ્ય જૂનાગઢના છે અને એક છોટાઉદેપુરના. એકમાં કિશોરીઓના હાથમાં રાઇફલ છે અને એક દ્રશ્યમાં વિદ્યાર્થીનીઓ મેદાનમાં કબડ્ડી રમી રહી છે. આ દ્રશ્યો એ વાતની સાબિતી પૂરે છે કે ગુજરાતની દીકરીઓ કોઈનાથી કમ નથી. હાથમાં રાઇફલ સાથે નિશાન લઈ રહેલી આ છે બ્રહ્માનંદ વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓ. બ્રહ્માનંદ વિદ્યા મંદિરમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ છે, જેમાં વિદ્યાર્થીનીઓ રાઇફલ શૂટિંગ અને પિસ્તોલ શીખી રહી છે. 100થી વધુ ખેલાડીઓ અહીં તાલીમ લઈ ચૂક્યા છે, જેમાં 40 જેટલી દીકરીઓએ પણ તાલીમ લીધી છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય કક્ષાએ તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. હું અહીંયા 4 વર્ષથી DLSS યોજના તરફથી હું અહીંયા પિસ્તોલ શૂટિંગમાં તાલીમ મેળવી રહી છું. મેં 57મી સ્ટેટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આગળ હું દેશ માટે મેડલ મેળવવા માગું છું. મારી અંડરમાં અત્યાર સુધીમાં 40થી વધારે મહિલા ખેલાડીઓ તૈયાર થયેલ છે અને ઓવરઓલ 50થી વધારે પ્લેયરોને હું તાલીમ આપી ચૂક્યો છું, જેની અંદર રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ મેડલ મેળવેલ છે તથા આવનારા સમયની અંદર પણ અહીંના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શકે છે. હવે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વડતાલ કેમ્પસના આ દ્રશ્યો જુઓ. અહીં કુલ 3 કન્યા સાક્ષરતા શાળા અને એક મોડેલ સ્કૂલ ચાલે છે. આ શાળાની વિદ્યાર્થીનીઓ કબડ્ડી રમવામાં અવ્વલ છે. છોટાઉદેપુર જિલ્લામાં ખેલ મહાકુંભમાં અહીંની ટીમ પ્રથમ ક્રમે રહી હતી અને હવે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવાનું તેમનું સ્વપ્ન છે. કબડ્ડીની સ્પર્ધામાં છોકરીઓ સારું પરફોર્મન્સ કરી રહી છે. ગયા વર્ષના ખેલ મહાકુંભમાં અમારા સ્કૂલની છોકરીઓ અંડર 17ની અંદર જિલ્લામાં ફર્સ્ટ અને ઝોન કક્ષાએ પાર્ટિસિપેટ કર્યું હતું. ઉપરાંત બીજી સ્કૂલની છોકરીઓ અંડર 17ની અંદર એ પણ અમારી છોકરીઓ હતી. એ છોકરીઓ જિલ્લામાં અંડર 17માં 3જા નંબર ઉપર રહી હતી, અંડર 14માં 2નડ નંબર ઉપર રહી હતી. ગુજરાતના ગામ ગામમાં પ્રતિભાઓ છુપાયેલી છે. અભ્યાસની સાથે રમત ગમતમાં રસ ધરાવતા બાળકોને નાનપણથી જ પ્લેટફોર્મ મળી રહે તે માટે પ્રધાનમંત્રી મોદીએ અહીં ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો. આજે દરેક જિલ્લામાં ખેલાડીઓને રમત ગમતની તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં આ જ બાળ ખેલાડી દુનિયામાં ભારતના નામનો ડંકો વગાડે તો નવાઈ નહીં. જૂનાગઢથી બિપિન પંડ્યા અને છોટાઉદેપુરથી મહેશ ભીલનો અહેવાલ, VTV ન્યૂઝ.